હું યુક્રેનમાં ચર્નિવિત્સી રિજનમાં ભણું છું, બુકોવિનિયન મેડિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં ફિફ્થ યર સ્ટુડન્ટ છું. અને હું આજે ચાર્ટર ફ્લાઇટથી દિલ્હી આવી છું અને અમારી એ ફ્લાઇટ લાસ્ટ હતી યુક્રેનથી. તમે કેટલા લોકો આવ્યા, કેટલો ખર્ચ થયો, કેટલો એક્સ્ટ્રા ખર્ચ થયો? મારી ફ્લાઇટમાં 180 જેવા સ્ટુડન્ટ્સ હતા, ઇન્ડિયન, બધા જ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હતા. અને યુઝ્યુઅલી એનો વન વેનો ભાવ હોય છે 38,000, 30,000. અને આ વખતે અમે પે કર્યું છે 55,000 દિલ્હી સુધી. અને હું વલસાડમાં રહું છું તો પ્લસ સુરતની કનેક્ટિંગ ફ્લાઇટ તો 5,000, સો ટોટલ 60,000 જેવા અમે પે કર્યા છે. કઈ રીતે તમને કેટલા વખતથી કહેવામાં આવતું હતું કે તમે યુક્રેન છોડી દો, કઈ રીતે તમે આ ચાર્ટર્ડ ફ્લાઇટ કરી, તમને કોણે કહ્યું કે આ રીતે પણ જઈ શકાય, આ બધું આખું કોણ સિચ્યુએશન ત્યાં હેન્ડલ કરતું? તો સિચ્યુએશન 2 વીકથી ખરાબ જ હતી યુક્રેનમાં. અને એમ્બેસીએ અમને સજેસ્ટ કર્યું કે તમે ટેમ્પરરીલી યુક્રેન છોડીને જતા રહો. તો અમે ફ્લાઇટ્સ બુક કરવા માટે સાઇટ્સ જોઈ, પણ બધી ફૂલ હતી કારણ કે બધા જ સ્ટુડન્ટ્સ બુક કરવા માટે જોતા હતા. તો ફ્લાઇટ્સ કોઈને મળતી નહીં હતી, તો અમે અમારા એજન્ટને કોન્ટેક્ટ કર્યો. એમણે અમારી માટે એક ચાર્ટર ફ્લાઇટ અરેન્જ કરી જેમાં યુક્રેનના બધા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અપ્લાય કરી શકે. તો મારી સાથે 180 સ્ટુડન્ટ્સ હતા સાથે. હાલ સિચ્યુએશન શું, તમે આવી ગયા છો, કેટલા સ્ટુડન્ટ ત્યાં છે? હજી મારી યુનિવર્સિટીમાં 200-250 જેવા લોકો હજી બી ત્યાં છે. કેમ નહીં આવી શક્યા એ લોકો? હા, એ લોકો 5-6 યરમાં છે. લાસ્ટ 2 યર્સમાં એ લોકોએ રિસ્ક ન લેવું હતું. એવું હતું કે ધારો કે હમણાં આવી ગયા ને 2 વીક પછી યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ તો એ લોકો શું કરશે, પાછું આવવાનું જવાનો ખર્ચો. પ્લસ અમુક લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ બી હતા અને અમુક લોકોને ફ્લાઇટ્સ જ ના મળી. એ લોકોને પાસે વેઇટ કરવા સિવાય ઓપ્શન નહીં હતો. અને ઘણા લોકોએ માર્ચની ફ્લાઇટ્સ કરાવી હતી પણ એના પહેલાં જ ઇન્વેઝન થઈ ગયું તો એ લોકો ફસાઈ ગયા હતા. ખબરોમાં બને રહેને કે લીએ K29 કો સબસ્ક્રાઇબ કીજીએ ઓર બેલ આઇકન દબાઈએ.